શું ભાજપની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી થશે? પૂર્વ મંત્રીએ એવું નિવેદન આપ્યું છે જેની ચર્ચા ચારે કોર ચાલી રહી છે અને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે આપણે જોઈએ આ રિપોર્ટમાં કોણ છે એ મંત્રી અને શા માટે તેમને આવું નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ આવી સ્પષ્ટતા તેમણે કરી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં શિક્ષણ અને પાણી પુરવઠા મંત્રી રહી ચૂકેલા નાનુભાઈ વાનાણીનું એક જાહેરપત્ર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર ભાજપ માટે લેટર બોમ્બ સાબિત થઈ શકે છે. નાનુ વાનાણીએ જાહેર પત્રમાં ભાજપને સલાહ તો આપી જ છે, ત્યારે કેટલાક મુદ્દાઓ પર ખૂબ જ ખૂંચે તેવી ટિપ્પણી પણ કરી છે. આ પત્રમાં હાલમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થવા અંગેનું કારણ ભાજપના કાર્યકરોની ઉદાસીનતા ગણાવી હતી. આયાતી ઉમેદવારો દ્વારા પક્ષને નજીકમાં ફાયદો પરંતુ દૂરનું નુકસાન. પૂર્વ મંત્રીએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે આ વિશ્લેષણ ભાજપના કાર્યકરોનું મનોબળ તોડવા માટેનું નથી. ગુજરાત ભાજપના સંગઠનને અરીસા સામે મૂકી વર્તમાન વાસ્તવદર્શી જાણકારી પ્રાપ્ત થાય તે માટેની છે. તેઓએ પોતાના પત્રમાં રાજ્યના ઘટેલા મતદાન અને કાર્યકરોમાં વધતી ઉદાસીનતા ઉપરાંત આયાતી નેતાઓની ટિકિટનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં જ ગુજરાત ભાજપના નાના કાર્યકરોની કોઈ સૂદ લેવા માંગતું નથી. ભાજપના એક નાના કાર્યકર તરીકે હાલમાં જે સ્થિતિ છે તેને જોઈને મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. તે અંગે કેટલાક વિશ્લેષણ કરવા માંગુ છું. કાર્યકરોમાં જુનૂન પણ ઘટી રહ્યું છે. આ સ્થિતિને જોતા મને લાગી રહ્યું છે કે જો આમ જ ચાલ્યું તો આગામી સમયમાં ભાજપની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી થાય તો નવાઈ નહીં. મતદાતાઓને મતદાન મથક સુધી લાવવા માટે કાર્યકરોમાં ઉત્સાહ નહોતો. જે લોકો આવ્યા તેમણે મતદાન કર્યું છે. મતદારોને મતપેટી સુધી પહોંચાડવા માટે સંગઠન સંપૂર્ણ સફળ રહ્યું નથી. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.